गुड मॉर्निंग, नमस्कार। सीसी 508 गुजरातनो प्राचीन गुजरातनो इतिहास जाणवाना साहित्यिक साधनों जणावो। तो आनी अगाउ आपणे प्राचीन गुजरातनो इतिहास जाणवाना पुरावस्तुकीय साधनोनो अभ्यास करी चूक्या छीए। एटले के पुरावस्तुकीय साधन इतिहास जाणवा माटे पुरा कया कया पुरावस्तुकीय साधनों जरूरी छे तेना विशेनी वात करेली छे के तेनो अभ्यास करी चूक्या छीए। हवे प्राचीन गुजरातनो इतिहास जाणवा माटे साहित्यिक साधनों, तो साहित्य एटले एक ग्रंथ पुस्तक होय एने आपणे सामान्य शब्दों में साहित्य कही सकीए। तो पुरावस्तुकीय साधन एटले के जे साधनोनी अंदर कोईपण प्रकारनो फेरफार करी शकातो नथी तो तेने पुरावस्तुकीय साधन कहे छे। साहित्यिक साधन एटले के जे लेखित वस्तु छे, लखाणवाळू छे, आपणे एने लखी सकीए छीए अने वांची सकीए छीए, ए वस्तु छे साहित्यिक। तो साहित्यिक साधनोनी अंदर रामायण, महाभारत, बौद्ध ग्रंथो, जैन ग्रंथो, वेदो, उपनिषदो वगैरेनो समावेश करी शकाय छे। तो भारत में गुजरात ए एक प्राचीन नगर गणाय छे। गुजरात ए भारतना जेटलू ज प्राचीन छे, परंतु तेना चोक्कस पुरावाओ मळता नथी। तेम छता जुदा जुदा दस्तावेजो, साहित्यिक साधनों, शिल्प स्थापत्यो द्वारा गुजरातनो इतिहास जाणी शकाय छे। गुजरातमां अनेक प्रकारना दस्तावेजो, साहित्यो अने अवशेषो उपलब्ध थया छे। परिणामे गुजरातनी प्राचीनताने जाणी शकाय छे। गुजरातमां अनेक प्राचीन साहित्य जेवू के रामायण, महाभारत, धार्मिक साहित्य तेमज राज्यों तरफथी लखायेलू स्थानिक साहित्य, विद्वानों द्वारा लखायेलू साहित्य, आ उपरांत विदेशी मुसाफरो द्वारा लखायेलू साहित्य वगैरेमांथी आपणने तेनी माहिती प्राप्त थाय छे। साहित्यिक साधनोमां प्रथम साहित्य छे प्राचीन साहित्यो, अने प्राचीन साहित्यनी अंदर जे साहित्य रचायुं ए छे धार्मिक साहित्य। तो धार्मिक साहित्यमां रामायण, महाभारत अने वैदिक युगना साहित्यनो समावेश थाय छे। रामायणनो चोक्कस समय आपवामां आवेलो नथी, तेम छता रामायण समयना केटलाक प्राचीन साहित्यो मळे छे। तेमां गुजरातमां आनर्त प्रदेश अथवा उज्जैन प्रदेश तरीकेना उल्लेखो जोवा मळे छे। गिरिनगर एटले सुराष्ट्र गिरनार जूनागढ़ तळेटीना भागनो उल्लेख रामायण कालीन साहित्यमां
કરવામાં આવ્યો છે. તેનો અર્થ એ થયો કે ગુજરાતનો ગિરનાર પર્વત હાલનું સૌરાષ્ટ્ર ખૂબ જ પ્રાચીન છે. લગભગ 5000 વર્ષ પૂર્વેનો ઇતિહાસ આ પ્રદેશ આપે છે. આ ઉપરાંત પ્રાચીન નદીઓ, સમુદ્રો વગેરે પણ ગુજરાતની યાદ અપાવતા અડીખમ ઊભા છે. ગુજરાતમાં સરસ્વતી, સાબરમતી, નર્મદા, બનાસ, સુવર્ણ સિક્કા વગેરે જેવી નદીઓ આ પ્રાચીન સ્થળો પર ગુજરાત વિકસ્યું છે. તેથી તેની જુદી જુદી સંસ્કૃતિઓ પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ આપે છે. ત્યાર પછી છે મહાભારત સમયનું સાહિત્ય, એટલે કે અત્યારે આપણે જે ધાર્મિક સાહિત્ય જોયું એ જોયું રામાયણકાલીન સાહિત્ય. પછી છે મહાભારત સમયનું સાહિત્ય. મહાભારત સમયમાં પણ કોઈ ચોક્કસ સાહિત્ય પ્રાપ્ત થતું નથી, તેમ છતાં ઈસવીસન પૂર્વેની 14મી સદીનો સમય લગભગ મહાભારતકાલીન ગણવામાં આવે છે. મહાભારત સમયમાં શ્રીસ્થલ એટલે કે સિદ્ધપુર, ગિરનાર એટલે ગીરી પર્વત, સૌરાષ્ટ્ર, સ્તંભતીર્થ, પ્રભાસ એટલે સોમનાથ, પાટણ, પ્રભાસ પાટણ, દ્વારિકા, રૈવત પર્વત, અર્બુદા, આરાસુરીનો પ્રદેશ, પંચમહાલ, સાબરકાંઠા અને મહેસાણાના પ્રદેશનો તેમજ કચ્છનો પ્રદેશ, વઢિયાર પંથક, ધોળકા, આ તમામ વગેરે પ્રદેશોમાંથી મહાભારતકાલીન અવશેષો પ્રાપ્ત થયા છે, જે સ્થાનિક સાહિત્ય તરીકે ઓળખાય છે. વૃદ્ધનગર એટલે વડનગર જેવા પ્રાચીન નગરનો ઉલ્લેખ પણ આપણને મળે છે. મહાભારત સમયમાં થયેલા પાંડવો વિશેની કેટલીક દંતકથાઓ ગુજરાતના જુદા જુદા સ્થળેથી આપણને જાણવા મળે છે અને તેના સાહિત્યમાં કેટલોક ઉલ્લેખ પણ આપવામાં આવ્યો છે. વડનગર, ધવલ્લક, દ્વારકા, બનાસકાંઠા અને પંચમહાલ પ્રદેશમાં તેઓ ફર્યા હોય એવા પણ ઉલ્લેખો મળે છે.
તો આમ રામાયણ અને મહાભારત જે બે મહાકાવ્યો છે એ બે મહાકાવ્યોમાંથી આપણને પ્રાચીન સમય એટલે કે પ્રાચીન ગુજરાતને લગતી અલગ અલગ માહિતી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે વૈદિક સાહિત્ય. વૈદિક સાહિત્યમાં મહાભારત, રામાયણ અને તે પછીનું સાહિત્યને લગતું ઘણું બધું સાહિત્ય પ્રાપ્ત થાય છે. આ પ્રદેશોમાંથી પાંડવોની માહિતી સાથે આર્યોના સમયની માહિતી મળી આવે છે. નદી, તળાવ, પર્વત વગેરેનો અહેવાલ પ્રાપ્ત થાય છે. આર્યોના સમયની તેમજ તે પછીની માહિતી તારંગા, ડુંગરની નદીઓ અને તેની પાસે વિકાસ પામેલી સંસ્કૃતિનો અહેવાલ મળે છે. વૈદિક સાહિત્યમાં વેદો પછી આર્યનિકો, ઉપનિષદો, 18 પુરાણો વગેરેમાં ગુજરાતના રાજાઓની તેમજ સ્થળ અને પ્રદેશની માહિતી આપવામાં આવેલી છે. ત્યાર પછી ચોથો પોઈન્ટ છે વસુદેવ હિંડી. ભગવાન કૃષ્ણના પિતા વસુદેવ દ્વારા વસુદેવ હિંડી અને તે દ્વારા મંદિરો દેવાલયો રસ્તાઓ માર્ગો વગેરેનો અહેવાલ આ વસુદેવ હિંડીમાં કંડારવામાં આવ્યું છે. આમ પ્રાચીન સમયમાં ધાર્મિક અને સામાજિક ઇતિહાસ વસુદેવ હિંડી દ્વારા જાણવા મળે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ આપણે સૌ જાણીએ કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જે છે એ ચાણક્યએ લખેલું છે અને આ ચાણક્ય છે એ મગધ વંશમાં મૌર્ય વંશની અંદર ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ચાણક્ય થઈ ગયેલા. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ ચાણક્યએ લખેલું છે. તેમાં ચાણક્યના ત્રણ નામ છે. એક છે કૌટિલ્ય, બીજું છે ચાણક્ય
અને ત્રીજું છે વિષ્ણુગુપ્ત। ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કૌટિલ્ય નામનો એક પ્રધાનમંત્રી થઈ ગયા અને તેમણે કૌટિલ્યએ અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો। આ ગ્રંથમાંથી તે સમયની વહીવટીય નીતિ, શાસનીય વ્યવસ્થા જાણવા મળે છે। તેણે મૌર્ય સામ્રાજ્યના ચાર પ્રાંત પાડ્યા હતા। તેમાં એક પ્રાંત પશ્ચિમ ભારત અને તેની રાજધાની ગિરિનગર અને પ્રદેશનું નામ સૌરાષ્ટ્ર પ્રદેશ હતું। આ સૌરાષ્ટ્ર પ્રદેશ એટલે સૌરાષ્ટ્ર અને ગિરનાર જૂનાગઢ એ જ સૌરાષ્ટ્ર પ્રદેશ। આ સૌરાષ્ટ્ર પ્રદેશ ગુજરાતનો પ્રદેશ હતો। હાલમાં તે જૂનાગઢ જિલ્લા તરીકે ઓળખાય છે। માટે મૌર્ય સમયમાં પ્રાચીન ઇતિહાસ જાણવા માટે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જરૂરી છે। ત્યાર પછીનો પોઈન્ટ છે દેવી, છઠ્ઠા નંબરનો પોઈન્ટ છે દેવી ચંદ્રગુપ્તમ નામનું નાટક। દેવી ચંદ્રગુપ્તમ નામનું નાટક મૌર્ય યુગ પછી ભારતમાં ગુપ્ત યુગ આવ્યો। આ ગુપ્ત યુગ તેમાં ચંદ્રગુપ્ત પહેલો એટલે કે ગુપ્ત વંશના જે શાસકો થઈ ગયા, ગુપ્ત વંશની સ્થાપના કરી શ્રીગુપ્તે। આ ગુપ્ત યુગમાં ચંદ્રગુપ્ત પહેલો સમુદ્રગુપ્ત, રામગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો અને આ ચંદ્રગુપ્ત બીજાને આપણે વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખીએ છીએ। વિક્રમાદિત્યના નામે શાસન મગધથી શરૂ કર્યું, પશ્ચિમ ભારતથી ગિરિનગર અને સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલું હતું। તેમાં શક શાસકોની માહિતી આપવામાં આવી છે। ગુજરાતમાં સૌરાષ્ટ્ર, ભાવનગર વગેરે પ્રદેશમાં વસતા હતા, તેથી તે સમયનો રાજકીય સામાજિક ઇતિહાસ જાણવા મળે છે।
આના પછીનો પોઈન્ટ છે બૌદ્ધ સાહિત્ય. સાતમા નંબરનો પોઈન્ટ છે બૌદ્ધ સાહિત્ય. ભગવાન બુદ્ધના સમયથી જે સાહિત્ય લખાયું અથવા તો રચાયું તેને બૌદ્ધ સાહિત્ય કહેવામાં આવે છે. તેની માહિતી આપણને બૌદ્ધ સાહિત્ય દ્વારા જાણવા મળે છે. બૌદ્ધ સાધુઓ વિહાર કરતા કરતા ગુજરાતના પ્રદેશોમાં ફરતા હતા. આથી ગુજરાતના મૈત્રક શાસકોના સમયમાં બૌદ્ધ ધર્મનો વિકાસ થયો હતો. માટે અહીં ગુજરાતનું મૈત્રકકાલીન બૌદ્ધ સાહિત્ય જે તે સમયની ધાર્મિક માહિતી તથા રાજાઓના નામ, વારસદારો, તેમના પ્રદેશો, સરહદો, સીમાઓ વગેરેનો ઇતિહાસ અહેવાલ આપે છે. આ બૌદ્ધ સાધુઓ એ સમયમાં વિહાર કરતા કરતા સાબરકાંઠાના વડવલ્લી, જે પ્રાચીન નામ છે સાબરકાંઠાનું, વડસ્થલી અથવા વડવલ્લી એટલે કે વડાલી, આનંદપુર, વડનગર એ હાલનું નામ છે, જે પ્રાચીન સમયની અંદર આનંદપુર વડનગરના બૌદ્ધ મંદિરોના અહેવાલોની માહિતી પણ જાણવા મળે છે. આના પછીનો પોઈન્ટ છે જૈન સાહિત્ય. એટલે કે જેમ બૌદ્ધકાલીન સાહિત્ય બૌદ્ધ સમયમાં રચાયું એવી રીતે જૈન સાહિત્ય. બૌદ્ધ સાહિત્ય પછી પ્રાચીન ઇતિહાસ જાણવા જૈન સાહિત્ય મહત્વનું સાધન ધરાવે છે. મહાવીર સ્વામીના શિષ્યોએ જૈન ધર્મનો પ્રચાર ભારતમાં કર્યો હતો. એટલે કે મહાવીર સ્વામી જે થઈ ગયા, એમના જે શિષ્યો હતા, એમના શિષ્યોએ જૈન ધર્મના પ્રચારનો પ્રસાર કર્યો હતો, એનો ફેલાવો કર્યો હતો. પરિણામે ગુજરાતમાં પણ આ સંપ્રદાય સારા એવા પ્રમાણમાં વિકાસ પામ્યો, એટલે કે આનો વિકાસ થયો. મહાવીર સ્વામીના શિષ્યોએ ગુજરાતના જુદા જુદા પ્રદેશો, મૈત્રકોનો સમય અને તેમના પ્રદેશો, આનર્ત પ્રદેશ એટલે ઉત્તર ગુજરાતનો પ્રદેશ, રાજસ્થાનનું આબુ અને અન્ય બીજા પ્રદેશોમાં તેનો ફેલાવો કર્યો. કેટલાક રાજાઓએ જૈન ધર્મ સ્વીકાર્યો. પરિણામે તે પ્રદેશનો તે રાજ્ય ધર્મ બન્યો. તેને લીધે રાજ્યમાં દેવાલયો, મંદિરો,
ઉપાશ્રયો ઔષધાલયો ઔષધાલયો વગેરે ખોલવામાં આવ્યા. આ ઉપરાંત રાજાઓના સમયમાં પણ કેટલું જૈન સાહિત્ય લખાયું. તેમાંથી રાજા રાણીના નામો, રાજકુમારોના નામો, તેના પ્રદેશો, ત્યાંની સીમાઓ, યુદ્ધો, શસ્ત્રો, સાધનો વગેરેનો અહેવાલ મળે છે. આ ઉપરાંત રાજકીય સંબંધ વેપાર ઉપર રોજગાર, બંદરો વગેરેની માહિતી પણ આવા જૈન સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં ગુજરાતનો જે સૌરાષ્ટ્ર એટલે કે કાઠિયાવાડી પંથક છે, તેમાં કાઠિયાવાડ, ઝાલાવાડ અને આનર્ત પ્રદેશોમાં આવા અનેક ઉલ્લેખો જૈન સાહિત્ય દ્વારા આપણને જાણવા મળે છે. એટલે કે આ તમામ વસ્તુઓમાંથી કે આ તમામ સાહિત્યોમાંથી આપણને જૈન સાહિત્યનો ઇતિહાસ જાણવા મળે છે. તો આજના પોઈન્ટમાં આપણે સીસી 508માં અગાઉ પુરાવસ્તુકીય સાધનો જોયા હતા. હવે સાહિત્યિક સાધનોની અંદર આપણે જે પોઈન્ટ જોયા છે તેની એકવાર ચર્ચા કરીએ કે પ્રાચીન સાહિત્યમાં ધાર્મિક સાહિત્ય જોયું. એ ધાર્મિક સાહિત્યમાં રામાયણ કાળની માહિતી આપેલી છે. પછી મહાભારતનું સાહિત્ય જોયું. તો મહાભારતના સાહિત્યમાં મહાભારતનું વર્ણન જે આપેલું છે તેના વિશેની માહિતી જોઈ. ત્યાર પછી વૈદિક સાહિત્ય, તો વેદકાલીન સમયનું જે સાહિત્ય છે તેના વિશેની માહિતી જોઈ. ત્યાર પછી વસુદેવ હિંડી, તો શ્રી કૃષ્ણના સમયની અંદર વાસુદેવ દ્વારા જે લખાયેલું છે વસુદેવ હિંડી. પછી આપણે જોયું કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. કૌટિલ્યના અર્થશાસ્ત્ર, કૌટિલ્ય એ મૌર્ય વંશની અંદર ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થઈ ગયા. તેમને કૌટિલ્ય, ચાણક્ય તેમજ વિષ્ણુગુપ્તના નામે પણ ઓળખવામાં આવે છે. કૌટિલ્યએ અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું છે અને આ પુસ્તકની અંદર મૌર્ય વંશ અને ગુપ્તકાલીન વંશની માહિતી આપેલી છે. તેમનો રાજ્ય વહીવટ અંગેની માહિતી એમાં આપેલી છે. ત્યાર પછી આપણે ગુપ્ત સમયની અંદર જે દેવી ચંદ્રગુપ્તમ નામનું જે નાટક લખાયું છે એની અંદર એના જે રાજવંશો થઈ ગયા ગુપ્તવંશમાં, એમાં ચંદ્રગુપ્ત પહેલો, સમુદ્રગુપ્ત, રામગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો અને ચંદ્રગુપ્ત બીજાને વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોયું બૌદ્ધ સાહિત્ય. તો ગૌતમ બુદ્ધના સમયનું જે સાહિત્ય લખાયું તેને બૌદ્ધ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. બૌદ્ધ સાહિત્ય પછી આવ્યું જૈન સાહિત્ય. તો જૈન દ્વારા એટલે જૈન આગમો કે બૌદ્ધ સાહિત્ય પછી પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનું સૌથી જો મહત્વનું સાધન હોય તો તે છે જૈન સાહિત્ય. તો જૈન સાહિત્યની અંદર પણ આપણે જુદા જુદા સાહિત્ય દ્વારા મહાવીર સ્વામીના સમયથી માંડીને એમના જે શિષ્યો છે એ શિષ્યો જૈન ધર્મનો ફેલાવો કરતા હતા અને એના ફેલાવાથી ગુજરાતની અંદર પ્રાચીન સમયનો ઇતિહાસ આપણને આવા જૈન સાહિત્યોમાંથી પણ મળે છે. તો આજે આપણે પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ જાણવાના સાધન તરીકે 8 પોઈન્ટોની ચર્ચા કરી પછી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.